સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. શું આપણે કલ્પના કરી શકીએ છીએ કે એઠવાડમાંથી ઉર્જા અને ગેસ મળે? મોટા ભાગે જવાબ ના આવશે, પરંતુ આ શક્ય કરી બતાવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે તેવો નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. જેએલપીજી રાંધણ ગેસ શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન સાબિત થયો છે. તો સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી બતાવ્યો છે. આપણા દેશના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓને પારખીને સ્કિલ્ડ મેન પાવર મળી રહે તે ઉદ્દેશ સાથે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષ 2009 અને 2010 ભારતની સૌ પ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી. કૃષિ યુનિવર્સિટી કોલેજની હોસ્ટેલ ખાતે સ્થાપિત ફૂડ વેસ્ટ બેસ્ટ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ વિશે માહિતી આપતા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ઉદ્દેશ સાથે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં આવેલ ગેસ્ટ હાઉસ, વસાત અને અન્ય 15 જેટલી હોસ્ટેલના રસોડામાંથી નીકળતા ફૂડ વેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે. લગભગ 11 લાખના ખર્ચે આ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. 75 કિલોની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટ દ્વારા 7.5 કિલો બાયોગેસ મળે છે, જેના દ્વારા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર થાય છે અને મહિને 15 જેટલી બોટલ ગેસની બચત થાય છે, જેના લીધે વિદ્યાર્થીઓનું ભોજનનું બિલ પણ ઘટ્યું છે. આ પ્લાન્ટની સ્વચ્છ ઉર્જા બાયોગેસ અને 200 થી 250 લિટર સ્લરી મળે છે. સ્લરીનો ઉપયોગ સજીવન ખેતીમાં કરવામાં આવે છે. ઉર્જા, ગેસ અને સ્લરીના ત્રિવેણી સંગમ થકી નિસર્ગને નુકસાન કર્યા વગર પર્યાવરણનું જતન કરવાની સાથે સ્વચ્છતા અભિયાનને આગળ વધારી શકાય છે તેમ જણાવી બીજા તબક્કામાં ગેસ હોસ્ટેલમાં 150 કિલોની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે તેવું કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણે જણાવ્યું હતું. નમસ્કાર. ભારત સરકારના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાન નીચે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ધ્યેય સાથે એક સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવેલું છે. આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટની અંદર ફૂડ વેસ્ટ જે હોય છે એ ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે. યુનિવર્સિટી ખાતે જુદા જુદા ગેસ્ટ હાઉસ, વસાહતની અંદર જે બધા વસાહતીઓ છે એમની રસોડામાંથી નીકળતો ફૂડ વેસ્ટ, ઉપરાંત જે જુદી જુદી 15 જેટલી હોસ્ટેલ છે એ દરેક હોસ્ટેલની અંદરથી જે ફૂડ વેસ્ટ નીકળે છે એ ફૂડ વેસ્ટનો સંગ્રહ કરી અને એની અંદરથી એમ કે 75 કિલોની કેપેસિટીનો આ અમારો સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે એની અંદર આ 75 કિલો ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે. આ બાયોગેસ લગભગ એમ કે 7.5 કિલો જેટલો બાયોગેસ મળતો હોય છે એની અંદરથી રસોડાની અંદર જે વિદ્યાર્થીઓની અમારી ક્રિષ્ના હોસ્ટેલ છે એની અંદર આ પ્લાન્ટનું એમ કે સ્થાપન કરવામાં આવેલ છે. ત્યાં લગભગ મહિને 14 થી 15 બોટલ જેટલો ગેસ વિદ્યાર્થીઓને મળી રહે છે અને એના કારણે થઈને વિદ્યાર્થીઓનું ફૂડ બિલ છે એ પણ નીચે આવે છે. આ બાયોગેસની અંદરથી સ્વચ્છ ઉર્જા મળી રહી છે, સાથોસાથ બાયોગેસ મળી રહ્યો છે અને એમ કે જે સ્લરી મળે છે 200 થી 250 લિટર જેટલી સ્લરી મળે છે એ અમારી સજીવન ખેતીની અંદર આ સ્લરીનો ઉપયોગ થાય છે. આમ ત્રિવેણી સંગમ રૂપે આ બાયોગેસ છે એ ખૂબ સારું કામ કરી રહ્યું છે. આની સફળતા જોઈને હવે બીજા ફેઝની અંદર અમે ગર્લ્સ હોસ્ટેલની અંદર પણ એક 150 લિટરની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ એમ કે નાખવા જઈ રહ્યા છીએ. આજે 75 કિલોની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ છે એ અમને 11 લાખ રૂપિયાની અંદર એમ કે આનું ઇન્સ્ટોલેશન થયેલું છે, જ્યારે બીજા બાયોગેસ પ્લાન્ટ છે હવે અમે એ જ લાઇન ઉપર કરવાના છીએ. ખાસ કરીને જે લોકો યુનિવર્સિટીની મુલાકાતે આવતા હોય છે, ખેડૂતો આવતા હોય છે અને બીજા પણ એમ કે જે લોકો જુદી જુદી માહિતી લેવા આવે છે
એમને પણ અમે આ બાયોગેસ છે એ બતાવીએ છીએ. કારણ કે આજે જે જ્યાં મોટા મોટા રસોડાઓ ચાલતા હોય છે અને જ્યાં એમ કે બહુ મોટા પ્રમાણની અંદર બાયો વેસ્ટ ફૂડ વેસ્ટ નીકળતો હોય છે, ત્યાં એમ આવા પ્લાન્ટ જો મૂકવામાં આવે તો એની અંદરથી સ્વચ્છતા પણ જળવાઈ રહે અને સ્વચ્છ ઉર્જા પ્રાપ્ત કરીને અને સારી રીતે એમ કે સ્વચ્છ અભિયાનને આપણે આગળ વધારી શકીએ છીએ. આ પ્લાન્ટની ઓપરેટિંગ સિસ્ટમ અંગે જણાવતા કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ અને ડીન વિજયભાઈ મોદીએ જણાવ્યું હતું કે ફૂડ વેસ્ટને પાણી અને સ્લરીના મિશ્રણ સાથે એક ટાંકીમાં નાખવામાં આવે છે, જ્યાં સ્લેડર દ્વારા નાના કણોમાં વિભાજિત થઈ ટેન્કમાં એકત્રિત થાય છે, જે પાચક ટાંકીમાં જાય છે અને પાચક ટાંકીમાં હવાની ગેરહાજરીમાં તેનું દહન પાચન થાય છે, જે બાયોગેસ સ્વરૂપે મળે છે, જે હોસ્ટેલની મેસ ભોજનાલયમાં બળતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે. ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગો તથા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા, હોસ્ટેલ, છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતરનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે અને અન્ના બગાડમાંથી આપણી ગેસની જરૂરિયાત પૂર્ણ કરી શકાશે. નમસ્કાર. આજે આપણે આજે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના પ્રાંગણમાં છીએ. આપ જે પ્લાન્ટ જોઈ રહ્યા છો તે ફૂડ વેસ્ટ બેસ્ડ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે. તેને આ યુનિવર્સિટીની કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ દ્વારા વિકસિત કરવામાં આવેલો છે. આ પ્લાન્ટ છે એની સ્થાપના આ જે હોસ્ટેલ છે, જે છોકરાઓની ક્રિષ્ના હોસ્ટેલ, એની સાથે અટેચ કરી દેવામાં આવેલો છે, જેથી કરીને એમાંથી આપણને જે ગેસ મળશે તેનો ઉપયોગ વિદ્યાર્થીઓની મેસ એટલે કે ભોજનાલયમાં કરવામાં આવી રહ્યો છે અને એની અંદરથી આપણે માસિક 14-15 જેટલી એલપીજી બોટલ બચાવી રહ્યા છીએ. હવે આ જે રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કોલેજ છે એ ભારતની સૌ પ્રથમ કોલેજ છે અને એક અનોખી કોલેજ છે, જેની સ્થાપના વર્ષ 2009-10ની અંદર આપણા માનનીય વડાપ્રધાન જે હાલના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત હતા ત્યારે તેમના પ્રયત્નોથી રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્કિલ્ડ મેનપાવર એટલે કે એન્જિનિયરો મળી રહે એના માટે કરવામાં આવી હતી. આ એક અનોખી કોલેજ છે. આ કોલેજની અંદર આપણે અત્યારે ધોરણ 12 પાસ એ ગ્રુપ હોય અથવા બી ગ્રુપ હોય અને ગુસેટ આપેલી હોય તેવા વિદ્યાર્થીઓને આપણે એડમિશન આપીએ છીએ. પ્લેસમેન્ટ બહુ જ સારું છે. બધા જ વિદ્યાર્થીઓને સોલાર, વિન્ડ, બાયો એનર્જી અને એન્વાયરમેન્ટલ ક્ષેત્રે જોબ મળી જાય છે બહુ જ સરળતાથી. આપણી બનાસ ડેરી અને અનેક કંપનીઓ આપણા છોકરાઓને રોજગારી આપી રહી છે. ઘણા બધા છોકરાઓ પોતાનું વેન્ચર એટલે કે એન્ટરપ્રેન્યોર પણ તૈયાર થયા છે, પોતાની કંપનીઓ અને પોતાના બિઝનેસીસ શરૂ કરી દીધા છે. હવે આ પ્લાન્ટની વાત કરીએ તો આ પ્લાન્ટ છે એ બાયોગેસ પ્લાન્ટ મુખ્યત્વે આપણે કહીશું તો આ બાયોગેસ પ્લાન્ટ છે એ અનએરોબિક એટલે કે હવાની ગેરહાજરીમાં આપણે જે ફૂડ વેસ્ટ એટલે કે અમારી જે આ ભોજનાલય છે એની અંદરથી લગભગ દરરોજનું અમે 75 કિલોગ્રામ જેટલું ફૂડ વેસ્ટ પેદા કરીએ છીએ. એ ફૂડ વેસ્ટ છે એનો ઉપયોગ કરી અને આ બાયોગેસ પ્લાન્ટ ચલાવીએ છીએ. બાયોગેસ પ્લાન્ટમાં આ ફૂડ વેસ્ટનો ઉપયોગ કરવા માટે આ પાછળ જોઈ રહ્યા છો એ પ્રમાણે મોટી ટાંકી છે, એને આપણે પાચક ટાંકી કહીએ. એની અંદર આ ટેબલ છે, એની અંદર આપણે ફૂડ વેસ્ટને નાખીએ. એ ટેબલની અંદર ફૂડ વેસ્ટ નાખતા એને અંદર જવા દઈએ, પાણી સાથે મિશ્ર કરીએ, એની સાથે સ્લરી પણ આપણે મિક્સચર કરીએ છીએ અને એનું શ્રેડર વડે નાના નાના ટુકડાઓમાં આપણે રૂપાંતર કરી અને ટેન્કમાં આપણે એને એકઠું કરીએ છીએ અને ટેન્કથી પછી પેલી પાચક ટાંકી મેં કહ્યું એની અંદર જાય છે. તેની અંદર હવાની ગેરહાજરીમાં એનું દહન એટલે કે પાચન થાય અને પાચન થયા પછી એમાંથી એક ગેસ છૂટો પડે છે, એ ગેસને આપણે કહીએ છીએ બાયોગેસ. આ બાયોગેસની અંદર મુખ્યત્વે CH4 એટલે કે મિથેન ગેસ હોય છે અને બીજો ગેસ હોય છે કાર્બન ડાયોક્સાઇડ. આ મિથેન ગેસ છે ને મિત્રો એ બહુ જ દહનશીલ એટલે કે બિલકુલ આપણા રસોડાની અંદર જે લાલ બાટલા LPG અંદર જે પ્રકારનો ગેસ છે એનો મળતો ગેસ એટલે આપણો મિથેન ગેસ, એને આપણે રસોડામાં ઉપયોગ કરીને આપણી રસોઈ તૈયાર કરી શકીએ અને આપણે બિલકુલ કુકિંગ ગેસ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ.
બીજું એ કે આ પ્લાન્ટ છે એની અંદરથી આપણને આ ગેસની સાથે સાથે બહુ જ ઉત્તમ એવું ઓર્ગેનિક મેન્યુર એટલે કે કુદરતી ખાતર આપણે તૈયાર કરીએ છીએ જે પ્રવાહી સ્વરૂપમાં હોય છે. અને આ કુદરતી ખાતરને આપણે મડપંપ વડે જે અમે એકઠું કરીએ છીએ દરરોજના લગભગ 250-300 લિટર ખાતર અમે બનાવીએ છીએ અને આ 250-300 લિટર ખાતરને કુંડીમાં અમે એકઠું કરીએ છીએ અને અમારું નજીકનું જે ફાર્મ છે એગ્રોનોમી ફાર્મ એનું ટેન્કર અઠવાડિયે એકવાર આવે છે અને દરરોજ દર વખતે આવી અને લગભગ 1000-2000 લિટર ખાતર અહીંથી એકઠું કરી મડપંપ વડે અમે એને એકઠું કરાવીએ છીએ. મડપંપ એટલા માટે રાખેલો છે કે મડપંપ વડે કરવામાં આવે તો બહુ ઝડપથી કામ થઈ જાય અને પાઇપ વડે એને આપણે સિન્ટેક્સની ટાંકીઓમાં ભરી અને આપણા ખેતરમાં લઈ જઈએ છીએ અને ત્યાં આગળ એનું આપણે વધુ અખતરા અને અમારા જે ફાર્મ સાઇડે જે સંશોધન થતા હોય છે એમાં એનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો આ રીતે આપણો આ જે બાયોગેસ પ્લાન્ટ છે એ ફૂડ વેસ્ટમાંથી બહુ જ સરસ એવું ગેસ અને સાથે સાથે આપણને કુદરતી ખાતર પૂરો પાડે છે. તો આ એક ઉત્તમ તકનીકી છે અને એને આપણે એમ કહીશું કે બહુ જ પવિત્ર તકનીકી છે. કુદરતની સાથે રહી અને કોઈપણ પ્રકારની કુદરતને હાનિ કર્યા વિના આપણે આ ગેસ અને ખાતર બનાવી રહ્યા છીએ એ આ પ્લાન્ટની ખાસ વિશેષતા છે. તો એના કારણે જે આપણે અત્યારે એન્વાયરમેન્ટલ પોલ્યુશન અને જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એને નાથવા માટેનો પણ આ ઉત્તમ વિકલ્પ છે. આ પ્રકારના જે પ્લાન્ટ છે એ જુદા જુદા કહેવાય કે હોસ્ટેલ છે, હોસ્પિટલ છે, એવા મોટા રસોડાઓ જે ચાલતા હોય છે, ધાર્મિક સ્થળો હોય અને બધી જગ્યાએ, તો એ જગ્યાએ આ પ્રકારના પ્લાન્ટ તૈયાર કરી અને આ જે ઉર્જા અને ખાતર એનો વિકલ્પ આપણે આપી શકીએ છીએ. તો આટલું મારે આ બાબતે કહેવું હતું. નોંધનીય છે કે દેશના પુનઃપ્રાપ્ય ઉર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 15% છે. પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા અને વિશ્વના નકશા ઉપર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. દેશના અમૃતકાળ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે ઉર્જા આત્મનિર્ભરતા ખૂબ જ મહત્વની છે. રિન્યુએબલ એનર્જી પાર્થવે ટુ અ સિસ્ટેબલ ફ્યુચરના વિઝન સાથે રિન્યુએબલ ઉર્જાના વધુને વધુ ઉત્પાદન દ્વારા ઉર્જા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીને ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ સુંદર પર્યાવરણવાળી પૃથ્વી આપવાનો કમિટમેન્ટ પૂરું કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રતિબદ્ધ છે. ત્યારે વેસ્ટ ફૂડમાંથી બાયોગેસ અને સ્લરી મેળવવાનો આ સ્માર્ટ પ્લાન્ટ આગામી સમયમાં રિન્યુએબલ ઉર્જાની આગવી ઓળખ બની રહેશે. રાષ્ટ્રીય કાનૂન સેવા સત્તામંડળ નવી દિલ્હી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ બનાસકાંઠા પાલનપુર તેમજ જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે અંબાજી સંસ્કૃત પાઠશાળા ખાતે 18 ફેબ્રુઆરીએ રવિવારના રોજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનિતા અગ્રવાલના અધ્યક્ષસ્થાને મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દાતા તાલુકાના આદિજાતિ લાભાર્થીઓને ન્યાયિક જાણકારી અને કાનૂની અધિકારીઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી, તેમજ ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું, તેમજ સરકારના વિવિધ વિભાગો દ્વારા ગોઠવવામાં આવેલ પ્રદર્શનની સ્ટોલનું ઉદ્ઘાટન કરી મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનિતા અગ્રવાલે કાનૂની આપણને રક્ષા માટે બનાવવામાં આવ્યા છે તેમ જણાવી કાનૂનનો અવાજ અને ન્યાયને ઘર ઘર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે ન્યાય માટેનું કામ ક્યાંથી શરૂ કર્યું, ક્યાં પહોંચ્યા અને ક્યાં સુધી જવાનું છે એ સભાનતા કેળવી પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનવા જણાવ્યું હતું, તેમજ ન્યાયથી કોઈ વંચિત ન રહી જાય તે માટે લીગલ ઓથોરિટીને આ માટે એક રોડમેપ બનાવવાનું સૂચન કર્યું હતું. કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને પ્રાયોજક વહીવટદાર શ્રી આરઆઈ શેખ દ્વારા આદિજાતિ કલ્યાણ વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના આદિજાતિ બહુમલ્ય ધરાવતા દાતા અને અમીરગઢ તાલુકામાં અમલી થયેલ યોજનાઓની ફળશ્રુતિ જણાવી સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારનું કુંવરબાઈનું મામેરું, વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, આયુષ્યમાન ભારત કાર્ડ, ન્યુટ્રિશન કીટ સહિત વિવિધ યોજનાઓના સહાય, મંજૂરી હુકમ પત્રો અને લાભાર્થીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં એમએમ પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ કોલેજ પાલનપુર વિદ્યાર્થીઓ દ્વારા પોક્સો કાનૂનની જાણકારી આપતું સુંદર નાટક ભજવવામાં આવ્યું હતું. તો સણાલી સર્વોદય આશ્રમથી વિદ્યાર્થીનીઓ દ્વારા આદિવાસી નૃત્ય અને ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના જજ શ્રી બેરેન એ વૈષ્ણવ, જજ શ્રી પ્રણવ ત્રિવેદી, હાઈકોર્ટ ઓફ ગુજરાતના રજિસ્ટ્રાર જનરલ શ્રી મૂલચંદ ત્યાગી,
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આરજી દેવધરા, જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ સહિત જિલ્લા લીગલ ઓથોરિટીના અધિકારીશ્રીઓ, વકીલશ્રીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 1987 से ये यात्रा जो शुरू हुई वो धीरे 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 आगे बढ़ती गई और बहुत सारी चीज़ें इसमें जुड़ती गई. पहले तो ये कुछ हद तक था कि भाई कोई हमारे दरवाजे आया या किसी को कोई परेशानी है तो हमने उनको वकील दे दिया, हमने उनको कोर्ट तक पहुंचाने का रास्ता बता दिया. लेकिन धीरे धीरे एक ऐसा लिंक, एक ब्रिज शुरू हुआ कि लीगल सर्विसेज अथॉरिटी और सरकार के बीच का एक सामंजस्य बना कि सरकार की जो योजनाएं हैं वो लीगल सर्विसेज अथॉरिटी के माध्यम से लोगों तक पहुंचाई जाए. तब ये लगा कि किन पर विश्वास किया जाए जो बहुत सही ढंग से उन योजनाओं को लोगों पर तक पहुंचाएंगे. तब हमारा रोल आता है हमारे पैरालीगल वॉलेंटियर का, हमारे पैनल अधिवक्ताओं का और जो हाई कोर्ट का की एक लीगल सर्विसेज अथॉरिटी बनी और डिस्ट्रिक्ट कोर्ट की एक लीगल सर्विसेज अथॉरिटी बनी जिसमें जजेस को कमांड दी गई. तो वो उसका ये कारण था कि कुछ भी हो, एक आस्था, एक न्याय के मंदिर की आस्था आज भी बनी हुई है लोगों में. तो लोगों को समझ में आता है कि अगर मंदिर न्यायमूर्ति लोग होंगे या एक उस जगह पर बैठे हुए न्यायविद होंगे तो वो मेरी बात को ज़्यादा अच्छे से समझेंगे और सब कुछ मेरा सही ढंग से हो जाएगा. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકે ચુડવેર ગામનો શિવરામભાઈ મયારામભાઈ વરણ છૂટક મજૂરી કરવા આવે ને સાંજ થતાં પોતાના ઘરે પરત જાય છે. તારીખ 13/2/2024 રોજ થરાદના હનુમાન ગોળાઈ નજીક ભરતભાઈ હરચંદભાઈ વરણની રિક્ષા પાસે ઊભો હતો તે દરમિયાન ચુડમેર ગામનો વિનોદભાઈ જયરામભાઈ વરણ આવી પહોંચતા રિક્ષામાં બેઠેલા શિવરામભાઈ મયારામભાઈ વરણ પાસેથી પૈસાની માગણી કરતા પૈસા આપવાની ના પાડતા વિભિત્ત વર્તન કરી ઉશ્કેરાઈ જઈને રોડની સાઈડમાં પટેલા પથ્થર વડે હુમલો કરાતા ભરતભાઈ હરજનભાઈ વરણ છોડાવા જતા તેમને પણ પથ્થર વડે માર મારવામાં આવતા કુટુંબી ભાઈ રોહિતભાઈ આવી પહોંચતા છોડાવ્યા હતા અને કહેલું હતું કે અત્યારે તો બચી ગયેલ છે પણ ફરીથી મને ક્યાંક મળીશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ થરાદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આઈપીસી કલમ 323, 294(b), 506(b) તેમજ 135 વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે વિનોદભાઈ જયરામભાઈ વરણ આરોપી અગાઉ 14 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી તેના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ઘટના ભાઈ થરાદથી આવતા હતા ઘરે આવતા રિક્ષામાં બેઠા હતા ને ભાઈ આવ્યો અહીં અને ભાઈએ એમ કીધું કે ભાઈ પૈસા હાલ, એટલે કે ભાઈ કે પૈસા નથી, એટલે એ ભાઈએ ડાયરેક્ટ રિક્ષા પાસે બલોક પડ્યો હતો, બલોક લઈને ભાઈને માથામાં માર્યો, એને લીધે ભાઈને ગંભીર ઈજા થઈ માથામાં અને તમને તો ટોક આવ્યા છે એમને બનાસ મેકની સોમે. રોહિતભાઈ વરણ વ્યાસજીભાઈ આ ભાઈને બહુ ગંભીર હતો, માથામાં વાગેલો હતો, એ પાછળ હું આવ્યો ત્યારથી રિક્ષામાં બેહાડીને તરત લઈને ભરતભાઈ હતા મારા ભાઈ, એમને પણ હું છોડીને આવતો કે હું યાર તો દવાખાને લઈને જા. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે સમસ્ત માળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નનો સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માળી સમાજના 17મા સમૂહ લગ્નમાં 31 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ દંપતીઓને આશીર્વાદ આપવા પૂજ્ય છોગારામ બાપુ, વેરહાઉસના ચેરમેન મગનભાઈ માળી, રાજપૂત સમાજના અગ્રણી કાનજીભાઈ રાજપૂત, ડીડી રાજપૂત, થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, વિક્રમભાઈ પિલોડા, અમૃતભાઈ માળી, શેદાભાઈ માળી, રમેશભાઈ માળી, કિશોરભાઈ માળી, વસંતભાઈ માળી, સુરેશભાઈ માળી સહિત દાતાઓ અને રાજકીય સહકારી આગેવાનો તેમજ સમસ્ત માળી સમાજના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્ન પ્રસંગે પૂજ્ય છોગારામ બાપુએ પણ નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. સમસ્ત માળી સમાજ થરાદ દ્વારા આયોજિત 17મો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ગામોએ માંથી યુગલો આવ્યા છે, 31 યુગલોએ ભાગ લીધો છે. દરેક ગામોમાંથી કાર્યકરોએ, મિત્રોએ ખૂબ સહકાર આપ્યો છે. સહકાર આપનાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. દાતાશ્રીઓ દ્વારા ખૂબ મોટું દાન આપવામાં આવ્યું છે. દીકરીઓને ઘડિયાવરમાં પણ ખૂબ સારી વસ્તુ આપવામાં આવી છે, એટલે દાતાશ્રીઓ દ્વારા
ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કાર્યકર મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે કે તેમણે ખડે પગે રહી અને આ સુંદર આયોજનમાં સહયોગ કર્યો. આધુનિકતાના રંગે રંગાયેલા આજના યુવાનો વડવાઓની પરંપરાને ભૂલી રહ્યા છે. સમાજમાં બદલાવ લાવવાની જરૂર છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા શહેરમાં વસવાટ કરતા અમારામભાઈ દરજીના સુપુત્રના દર્શનના લગ્ન નિમિત્તે જાન જોડવામાં આવી હતી. જોકે લગ્નની જાન બળદગાડામાં આવતા સૌ થરા નગરજનો જાનને નિહાળવા ઉમટી પડ્યા હતા અને થરાથી બળદગાડા સાથે જાન ટાણા અયોધ્યા બેમાં આવી પહોંચી હતી. ત્યારે કન્યા પક્ષના લોકોએ પણ જૂની પરંપરાને જોઈ રાજી રાજી થઈ ગયા હતા. ત્યારે દાદા વડવાઓ કહેતા હતા કે અમારા લગ્નની જાન બળદગાડામાં ગઈ હતી, ત્યારે આજે દાદાની જૂનવાણી જાન અને જાનને નિહાળવા તાણા ગામના લોકો પણ ઉમટી પડ્યા હતા અને ઘણા વર્ષો પછી જૂનવાણી પ્રકારના લગ્ન યોજાતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ઉલ્લેખનીય છે કે સમાજના અસ્તિત્વને ટકાવી રાખવા અને યુવા વર્ગને ભારતીય સંસ્કૃતિને સમજે તે માટે સરાહનીય કાર્ય કરી રહ્યા છે. આ માટે તેમણે સમાજના આગેવાનો સાથે મળી લગ્ન દરમિયાન થતા ખોટા ખર્ચા ઉપર કાપ મૂકવા અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય તે માટેનો વિચાર વહેતો મૂક્યો હતો. સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.